શહેરના કોટા મુજમવડા રોડ પર નશામાં ધૂત બીએમડબ્લ્યુ કારના ચાલકે પેટ્રોલ પુરાવીને રોડ ક્રોસ કરી રહેલા બાઇક સવાર દંપતીને ટક્કર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બનાવમાં ઇજાગ્રસ્ત પતિ પત્નીમાંથી પત્નીનું મોત થતાં બે માસૂમ બાળકે માતાનો સહારો ગુમાવી દીધો છે. પોલીસે કાર ચાલક સહિત કારમાં સવાર ચાર લોકોની ધરપકડ કરી દીધી છે. વડોદરાના કોટા વિસ્તારમાં આવેલા સિદ્રા એપાર્ટમેન્ટમાં રહેતા અયાઝ અહેમદ શેખ અને તેમની પત્ની સાયન રવિવારની રાત્રે તેમના સાડુભાઈને મળવા ગયા હતા. આ દરમિયાન રાત્રે 9 વાગ્યાના આસપાસ રસ્તામાં આરસી એસ્ટેટ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી મુજમવડા અકોટા રોડ પર જવા રોડ ક્રોસ કરતા હતા ત્યારે મુજમવડા તરફથી પૂરપાટ આવતી બીએમડબ્લ્યુ કારે બાઇક સવાર દંપતીને ટક્કર મારી હતી, જેથી દંપતી કારના આગળના કાચ પર અથડાઈ ફંગોડાઈને નીચે પટકાયું હતું. અકસ્માતને પગલે અયાઝ શેખને માથા, નાક અને પગે ઇજાઓ થઈ હતી તથા મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે તેમના પત્ની સાઈનને પણ માથા તથા પગે ગંભીર ઇજાઓ થતાં તેઓ લોહી લુવાણ થઈ ગયા હતા. બનાવને પગલે ત્યાંથી પસાર થઈ રહેલા લોકો એકત્રિત થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને કોલ કરતા દંપતીને સારવાર માટે સાયજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં સાઈન શેખનું આઈસીયુમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે અયાઝ શેખની સ્થિતિ સારી છે. પોલીસે આ મામલે બીએમડબ્લ્યુ કારના ચાલક સ્નેહલ જિગ્નેશભાઈ પટેલની ધરપકડ કરી છે. સ્નેહલ પટેલ છાણી વિસ્તારમાં આવેલા કારના શોરૂમમાં નોકરી કરે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કાર સ્નેહલના મિત્રની હતી અને સ્નેહલ કાર લઈને નીકળ્યો હતો. બીએમડબ્લ્યુ કારમાં ચાલક સ્નેહલ પટેલ તો દારૂના નશામાં હતો જ, પણ એમાં સવાર અન્ય 3 યુવક વિશાલ ઘોડીરામ મોરે, સદ્દામભાઈ મોહમ્મદ અલી શેખ અને મકસૂદ મીર સાહેબ સિંધા દારૂના નશામાં ચૂર હતા. જેપી રોડ પોલીસે કાર ચાલક સહિત ચારેની ધરપકડ કરી છે. કારની અડફેટે મોતને ભેટેલા સાઈન શેખના સંતાનમાં 15 વર્ષનો પુત્ર ઉમર અને 11 વર્ષની પુત્રી ફાતિમા છે. માતાનું મોત થતાં બંને કિશોરાવસ્થામાં જ માતા ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ પિતા અયાઝ શેખ ઓપી રોડ પર આવેલી બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે.